જો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે તમને કીધું એમ આપણે પહેલાં ખાલી જગ્યા કરી, હવે તમારે તમારી ડ્રોઈંગ બુક ખોલવાની હતી. પેજ નંબર તમારે 8 ખોલવાના છે. એમાં છે કે આપેલા જુદા જુદા આકાર છે, તમારે ધ્યાનથી જોવાના છે અને અધૂરા ચિત્રને તમારે પેન્સિલથી દોરવાના છે અને પૂરા કરી અને સરસ મજાની તમારી ફૂટપટ્ટી છે એમાં કંપાસના સાધનો આપેલા છે, એનો આપણે સરસ મજાનો ઉપયોગ કરવાનો નથી. દરેકના નમૂનાના સરસ મજાના તમારે શું કરવાનું છે, તો કે રંગ પૂરવાના છે. બાકીના આકાર છે તમારે એમાં મનગમતા સરસ મજાના રંગ પૂરવાના છે. તો જુઓ, પહેલું ચિત્ર શેનું છે, તો આપણે બધાને ખબર છે સરસ મજાનો સ્ટાર છે ને. તો તમારે એમાં જુઓ, તમારો પહેલો જે સ્ટાર છે એમાં તમારે આ રીતે ઘૂંટવાનો છે, તમારે એનો સરસ મજાનો આકાર કરવાનો છે. આ રીતે તમારો એકદમ સરસ મજાનો આકાર થઈ જશે. કયો, તો કે કયો આકાર બનાવશો તમે એને, તો આપણે એમાં ઘૂંટી અને સરસ મજાનો શું બનાવશું, એક સરસ મજાનો સ્ટાર બનાવવાનો છે. તો તમારી ડ્રોઈંગ બુકમાં આ સરસ મજાનો સ્ટાર થઈ ગયો. તો બધા તમારે એવી રીતે બધા જે સ્ટાર છે ને અલગ અલગ, એ તમારે પહેલાં તો ઘૂંટી લેવાના છે. તો આપણે આ રીતે ઘૂંટતા જઈશું અને સરસ મજાના બધા ઘૂંટાઈ જશે ને, ત્યારે આપણે સરસ મજાનો એક કયો રંગ આવશે સ્ટારમાં, તો આપણે પહેલો સ્ટાર જે છે ને એ સરસ મજાનો જો દોરેલો છે અને દોરી અને રંગ પૂર્યો છે ને, તો આપણે પણ આ રીતે સ્ટાર કરી અને તમારે રંગ પૂરવાના રહેશે. પહેલાં બધા સ્ટાર પેન્સિલથી તમારે ડ્રો કરવાના, તો આ તમારો સરસ મજાનો શું બની જશે, એક સરસ સ્ટાર બની જશે. તો આપણે પહેલાં બધા પેન્સિલથી એક ડ્રો કરી લેશું બધા સ્ટારને. આ રીતે તમારા બધા સ્ટાર છે એ ડ્રો કરતું જવાનું છે. ફરીથી પાછું બીજો સ્ટાર લેવાનો છે, એમાં પણ એવી જ રીતે. કઈ રીતે કરશું, તો કે આ પેન્સિલથી તમારે સ્ટારને ઘૂંટવાનો છે. આ રીતે સરસ મજાનું વ્યવસ્થિત લાઈનને જ કરવાનું, જો ઉતાવળ કરવાની નહીં, નહીંતર આપણું જે ડ્રો છે એ સરસ દેખાય નહીં. એ રીતે તમારે ફરીથી પણ આ સ્ટાર કરવાનો છે. આ જ રીતે તમારે બધા સ્ટારમાં શું કરવાનું છે, પહેલાં ડ્રો કરી લેવાનું, પછી સ્ટારમાં કયો રંગ આવશે. તો આપણે જોયું છે એમ કે સ્ટારમાં કયો સરસ રંગ કરેલો છે, લાલ. તો આપણે છેલ્લો સ્ટાર પહેલાં ખૂટી લઈશું અને પછી લાલ રંગ તમારી જે છે બોક્સ, ડ્રોઈંગ બોક્સ છે તમારી પાસે મીણિયા કલરનું બોક્સ દરેક આગળ હશે ને, હા જો સરસ. તો તમારે સ્કેચ પેનનો ઉપયોગ કરવાનો નથી, તમારે કયો કરવાનો છે રંગ, કારણ કે આપણે પહેલા ધોરણમાં અને બીજા ધોરણમાં સ્કેચ પેનનો ઉપયોગ કરવાનો નહીં. શું કામે, કારણ કે આપણા ચિત્ર છે એ નાના હોય અને બાળકો નાના છે, એટલે આપણે ડ્રોઈંગ બુકમાં સ્કેચ પેનનો ઉપયોગ કરશું નહીં. હવે એવી જ રીતે તમારે આ છે શેનો આકાર છે, તો કે એકો છે, લાલનો એકો છે, એનો છે આપણે દિલનો આકાર જે હોય ને એ રીતે. તો તમારે આ એ રીતે પહેલાં તો આ જે કર્યો એમાં આપણે કયો રંગ પૂરશું, તો એમાં આપણે કયો કરશું, લાલ કલર કરવાનો છે. કયો કરવાનો, તો લાલ. તો દરેકે પહેલાં આ રીતે તમારે ડ્રો કરી લેવાનું છે અને હવે પછી તમારે શું કરવાનું છે, તો તમારે સરસ મજાનો જો હું રંગ પૂરું છું ને એ રીતે તમારે પણ રંગ આ રીતે સ્ટારમાં રંગ પૂરી લેવાનો. બધા સ્ટાર સરસ મજાના ડ્રો કરી દીધા કરીએ પણ ને, હા જો સરસ. તો આ રીતે તમારે પહેલો સ્ટાર હતો એનો નમૂના મુજબ નમૂનામાંથી જોઈ અને બીજા સ્ટારમાં પણ સરસ રંગ પૂરવાના છે. જો રંગને બહાર કાઢવાના નહીં હો, નહીંતર આપણા રંગ સરસ પૂરાય નહીં. તો આપણે આ રીતે સરસ સ્ટાર દોરી અને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં રંગ પૂરવાનો છે. પેજ નંબર છે એ કયો કાઢવાનો છે, તો કે પેજ નંબર 8 છે. એમાં તમારે જો મેં સરસ મજાનું ડ્રો કર્યું ને, હવે એવી રીતે બીજા સ્ટારમાં પણ એવી રીતે આપણે રંગ પૂરી લેશું, તો બીજો સ્ટાર પણ એવી રીતે થઈ જશે સરસ રંગ પૂરીને. કેવો સરસ મજાનો જો ડ્રો કર્યું અને સરસ મજાના રંગ પીરા, તો તમારો સ્ટાર તો જુઓ કેવો સરસ લાગે છે ને બાળકો, હા સરસ સરસ. જો તમે પણ સરસ મજાનું આવું ડ્રો કરજો, એટલે તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ મજાનું વર્ક થશે. આપણે પહેલાં સેમમાં ડ્રોઈંગ બુક કરેલી નહોતી ને, હવે આપણે ફરીથી શરૂઆત કરી છે, તો આપણે દરેક
પાઠમાં સરસ મજાનું ડ્રો કરવાનું છે. આ રીતે તમારે લાલ રંગ પૂરવાનો છે. તો હવે તમારો લાલ રંગ પૂરાઈ ગયો. હવે આપણે શું કરવાનું છે? તો આ છે શેનું ચિત્ર છે? તો સરસ મજાનો આપણો લાલનો જે એકો હોય ને દિલનો આકાર જે છે એવો જ આ આકાર તમારે આ રીતે લઈ જવાનો છે. આકાર પેન્સિલથી સરસ મજાનો તમારે ડ્રો કરવાનો છે. જો મેં સરસ મજાનું કર્યું છે, જુઓ કર્યું ને, હા, તો તમારે પણ આ રીતે સરસ મજાનું ડ્રો કરવાનું છે. હવે જો આ એક ડ્રો સરસ મજાનું થઈ ગયું ને બાળકો, સરસ, વાહ, તમે પણ કરશો, આવું સરસ કરશો ને બાળકો, વાહ ભાઈ સરસ. જો આ રીતે તમારે વળાંક લેવાનું અને તમારું સરસ મજાનું આ આકાર, જુદા જુદા આકારો છે એ તમારે હાથની મદદથી કરવાના છે. સ્કેલનો ઉપયોગ કરવાનો નથી, કંપાસના સાધનોનો ઉપયોગ પણ નથી આમાં. તો જુઓ તમારે સરસ મજાના આ ડ્રો તમારે તો દોરેલા જ છે બાળકો. એ તમારે માત્ર શું કરવાનું છે, એમાં તમારે સરસ મજાનું પેન્સિલથી ખૂંટવાનું જ છે. તો તમારો સરસ મજાનો આકાર થઈ જશે. જો ધીમે ધીમે શાંતિથી કરશો ને તો તમારું સરસ મજાનું ડ્રો થશે. જુઓ મેં પણ એવું જ કર્યું, પણ તમારે પણ એવું જ ડ્રો સરસ મજાનું કરવાનું છે. આ રીતે તમારો શેપ થઈ ગયો. આ કયો શેપ છે બાળકો? તો પહેલો શેપ આપણે કયો કર્યો? સ્ટારનો. હવે કયો છે? તો હવે આપણે આવે છે એ એકાનો શેપ છે, દિલનો આકાર જે આપણે કરીએ ને એનો પણ શેપ આવે છે. તો તમારે આ રીતે સરસ મજાનું ડ્રો કરવાનું છે પેન્સિલથી. અને તમારી ડ્રોઈંગ બુકમાં સરસ મજાનું પેન્સિલથી બધું ડ્રો થશે ને. જો કેવા સરસ ડ્રો થાય છે ને, પણ તમારે સ્કેલ લેવાની નથી, તમારે માત્ર તમારી હાથની મદદથી કરવાનું છે. તો આ તમારો સરસ મજાનો આકાર થઈ ગયો. હવે આવશે એના પછીનો જ આકાર જે છે એનો એજ. આપણે પહેલાં બધા જે પહેલાં જે છે ને બધા શેપ પહેલાં આપણે ખૂંટી લેવાનો છે, પછી આપણે એમાં શું કરશું, સરસ મજાનો રંગ પૂરશું. તો તમારું સરસ મજાનું આકાર થઈ જશે એમાં, અને એમાં શું થઈ જશે, સરસ મજાના રંગ પૂરાઈ જશે. આ તમારો શેપ સરસ મજાનો થઈ ગયો. હવે આવશે છેલ્લો આકાર, આપણે ખૂંટી અને સરસ દોરીશું, પછી તમારે એમાં રંગ પૂરવાનો. અને રંગ કયો છે? તો કે આછો પીળો કરવાનો છે, ઘાટો પીળો રંગ પૂરવાનો નથી. આ રીતે તમારે સરસ મજાનું જો ડ્રો કર્યું, હાથની મદદથી તમારે ડ્રો કરવાનું છે, તમારે કોઈ સાધનોનો ઉપયોગ કરવાનો નથી. હવે આમાં કયો રંગ છે? તો કે આમાં આછા પીળો રંગનો રંગ લેવાનો છે. કયો લેશું? આછો પીળો. તો તમારે પીળો રંગ લઈ અને સરસ મજાનો એનો ડ્રો કરી અને ચિત્ર તૈયાર કરવાનું છે. તો તમારો આ રંગ છે એ સરસ મજાનો પૂરાઈ જશે. તો તમારે આ રીતે તમારે રંગ પૂરી લેવાનો અને સરસ મજાનું ચિત્ર તૈયાર કરવાનું છે. તો આ રીતે તમે રંગ પૂરશો એટલે તમારું સરસ ચિત્ર થઈ જશે. જુઓ આમાં સરસ મજાના રંગ પૂરી લેવાના. જો સ્કિન જેવો છે તમારી પાસે આ કલર હોય તો પણ ચાલશે, અને સેજ ઘાટો પીળો રંગ હશે તો પણ ચાલશે, પણ લીંબુ પીળો કલર કરવાનો નથી. જો મેં પણ સરસ મજાનું ડ્રો કર્યું અને પછી એમાં કેવો રંગ કર્યો, તો આ રીતે તમારે જે શેપ કરેલો છે એમાં સરસ મજાનું તમારે શું કરવાનું? તો જુઓ મેં પણ સરસ મજાનું ડ્રો કર્યું છે અને એમાં રંગ પૂર્યા છે. આ રીતે તમારે રંગ પૂરી લેવાના છે. પછી આવશે હવે એના પછીનું જે છે એમાં જ તમારે રંગ પૂરવાનો છે. આ રીતે ત્રીજો છે એકો છે એમાં તમારે રંગ પૂરવાનો દિલાકાર છે એમાં. તો તમારે બધામાં આ રીતે સરસ મજાના રંગ પૂરી લેવાના. બધા જે શેપ કર્યા છે ને સરસ, પેલો સ્ટાર છે, સ્ટારમાં બધામાં રંગ પૂરવાના છે. હવે આ છે દિલાકારના શેપ આપ્યા છે એમાં તમારે રંગ પૂરી લેવાના, એટલે તમારો સરસ મજાનો આકાર થઈ જશે. આમાં પણ કરવાના છે, પછી આમાં પણ રંગ પૂરવાનો, આમાં પણ રંગ પૂરશો અને આમાં પણ રંગ પૂરવાનું છે. તો તમારો સરસ મજાનો આકાર થઈ જશે. હવે એવી જ રીતે તમારે આ ડ્રો કરવાનું છે, એ હાથની મદદથી ડ્રો કરવાનું છે અને એમાં તમારે ઘૂંટવાનું રહેશે. તો જુઓ તમારે આ રીતે જે શેપ છે એ તમે આ રીતે ડ્રો કરી લેવાનું. આ તમારે હાથની મદદથી ચિત્ર બનાવવાનું છે, તો તમે હાથની મદદથી સરસ મજાનું ડ્રો કરી લેવાનું, બરાબર. આ જ રીતે જો બધા સરસ વળાંક લેવાના છે, અર્ધ ગોળાકાર કરવાનો છે અને પછી તમારે ઉપર
લીટી કરી લેવાની છે, તો તમારે આમાં કોઈ કંપાસનું સાધન નથી, તો આ રીતે તમારું સરસ મજાનું શું થઈ જશે, તો આ એક આકાર બની જશે. તો આપણે ત્રિકોણ છે, લંબચોરસ, ગોળ, વર્તુળ જે કહીએ છીએ ને આપણે, ગોળને શું કહીએ તો કે વર્તુળ, પછી આવશે શું અર્ધવર્તુળ. તો તમારી એ રીતે અર્ધવર્તુળ જે અમે બનાવ્યું છે ને એમાં તમારે અર્ધવર્તુળ બનાવવાના છે બે. આપણે ગોળ આખું બનાવીને એમાં આખું બનાવવાનું નથી, આને શું કહેવાય અર્ધવર્તુળ કહેવાય, કે અડધું ગોળ, બે સાઈડ તમારે અડધું સરસ મજાનું ગોળ બનાવવાનું અને પછી સરસ મજાના રંગ પૂરી લેવાના. આ રીતે સરસ તમારું બધાનું ચિત્ર પૂર્ણ કરવાનું છે. બધા ચિત્રમાં આ જ રીતે તમારે આકાર આપવાનો છે અને હાથની મદદથી તમારે આકારો કરવાના. જો મેં પણ આ રીતે સરસ મજાનું ડ્રો કર્યું છે. ત્રીજું ચિત્ર છે, તમારી બુકમાં જોવાનું છે અને તમારે એનો આકાર બનાવવાનો છે. તો આ રીતે તમારે તમારો આકાર બની જશે. ઘૂંટી અને આકાર બનાવવાના છે, તમારે ડ્રો કરવાના નથી, તમારી જાતે ડ્રો કરવાનું નથી. આમાં તમારું ચિત્ર સરસ મજાનું આપેલું છે, જુઓ કેવા સરસ મજાના ચિત્ર આપ્યા છે. કોઈ ચિત્ર જાતે બનાવવાનું નથી, તો તમારે પણ એ જ રીતે કરવાનું છે. તમારે ટપકા છે, ટપકાને જોડી અને સરસ મજાનું તમારે કેવું બનાવવાનું છે, તો તમારે સરસ મજાનો આકાર કરવાનો છે. આ રીતે તમારા બધા ચિત્ર છે એ તમારે ડ્રો કરવાના રહેશે. પછી તમારો સરસ મજાના, જો આમાં જાતે રંગ પૂરવાના નથી, નીચે તમારે રંગ દર્શાવેલો છે આકારમાં એ જ રંગ તમારે પૂરવાનો છે. તો આ રીતે તમારે ડ્રો કરવાનું અને પછી તમારે એમાં શું કરવાનું રહેશે, તો તમારે એમાં રંગ પૂરવાના છે. તો તમારા સરસ મજાના શું બની જશે, આ તમારા સરસ આકાર બની જાય છે. તો આ રીતે તમારી ડ્રોઈંગ બુકમાં તમારે પાઠ છે ત્રીજો આવશે. આપણે પહેલું કર્યું છે, હવે આ બીજા પાઠનો ડ્રો છે. તો તમારે આ રીતે ડ્રો કરી લેવાનું અને સરસ મજાને એમાં રંગ પૂરવાના છે. ઉતાવળ કરી અને રંગને બહાર કાઢવાના નહીં, શાંતિથી રંગ પૂરવાના, એટલે સરસ મજાના તમારું ડ્રો થઈ જશે. હવે આમાં તમારે ડ્રો કરેલું છે અર્ધવર્તુળ બે છે અને ઉપર સીધી લીટી દોરેલી છે, તો એમાં તમે કયો રંગ પૂરશો, તો એમાં કયો છે તો પીળો. તો આપણી બુકમાં જે આપેલો છે એ જ રંગ તમારે પૂરવાનો છે. તો આમાં કયો રંગ છે તો કે પીળો. તો આપણે પણ કયો કરશું, તો સરસ મજાના મીણિયા કલરની મદદથી, મીણિયા કલર છે આપણી પાસે એની મદદથી આપણે શું કરશું, તો પીળો રંગ પૂરીશું. એટલે સરસ મજાનું તમારું જુઓ નાનું સરસ બે અર્ધવર્તુળ અને ઉપર સીધી લીટી બની જશે. તો આ તમારું સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ જશે. આ રીતે તમારે ચિત્ર તૈયાર કરવાના છે. તો આપણે પણ આ રીતે દોરશું. તો જુઓ બાળકો, સરસ મજાનું ચિત્ર બની ગયું ને. હા જો વાહ, સરસ. બધા બાળકો પણ આ રીતે કરશે, ખૂબ જ સરસ, વેરી ગુડ. બાળકોને પણ સરસ આવડી ગયું હો. વાહ ભાઈ, જો ફટાફટ કરવાનું નથી હો, ધીમે ધીમે રંગ પૂરવાના, એટલે તમારી ડ્રોઈંગ બુક ખરાબ થાય નહીં અને સરસ મજાના રંગ પૂરી શકો. એ જ રીતે તમારે આમાં પણ રંગ પૂરી લેવાનો, આમાં પણ પીળો રંગ પૂરવાનો અને આમાં પણ પીળો રંગ પૂરી લેવાનો અને આ ડ્રોઈંગ બુકનું ડ્રો છે એમાં પણ પીળો રંગ કરશો, તો તમારું શું થઈ જશે, આ તમારો પીળો રંગ થઈ જશે. હવે પછી કયો આવશે, તો જો આપણે આ ચિત્ર શેનું છે, તો આપણે જોઈએ છીએ આ ચિત્ર વાદળ દર્શાવેલું છે. તો વાદળ કેવા રંગનું હોય, તો આપણે બધાને ખબર છે કે વાદળ છે એમાં દૂધિયા રંગ પૂરવાનું હોય. તો પહેલાં આપણે શું કરવું પડશે, તો પહેલાં આપણે ડ્રો કરશું. તો આપણે ડ્રો આ રીતે કરી લઈએ. આ રીતે તમારે ડ્રો કરવાનું છે સરસ મજાનું. જો વાદળનું ચિત્ર તો કેટલું મસ્ત મસ્ત છે, જો છે ને બાળકો, સરસ. વાહ, વેરી ગુડ. જો ધીમે ધીમે તમારે પેન્સિલથી ડ્રો કરવાનું, તો વાદળનું ચિત્ર મસ્ત બની જશે. પછી આપણે બીજા વાદળ બનાવવાના હોય ને, કુદરતી દ્રશ્ય બનાવો, તો એમાં પણ વાદળ બનાવવાના આવે છે. તો આ રીતે તમારે પેન્સિલથી ડ્રો કરી લેવાનું, તો સરસ મજાનું તમારું આ વાદળનું ચિત્ર તૈયાર થઈ જશે. આ રીતે તમારી ડ્રોઈંગ બુકમાં ડ્રો કરવાનું. આ રીતે સરસ મજાનું, જો કેવું સરસ લાગે છે, ગુડ, સરસ. તમે પણ આ રીતે જ કરજો હો બાળકો. સરસ, વાહ, મસ્ત મસ્ત ચિત્ર તૈયાર બનાવવાના છે
અને તમારી પરીક્ષામાં પણ આ જ રીતે તમારે ડ્રો કરવાનું. તમને પરીક્ષામાં એક ચિત્ર આપેલું હશે તો એમાં તમારે શું કરવાનું થશે, તો એમાં તમારે એક છે ચિત્રમાં રંગ પૂરવાનો હોય અને બીજું ચિત્ર તમારે જાતે બનાવવાનું હોય. તો સરસ મજાનું આપણને કહી કે મનગમતું ચિત્ર દોરી અને રંગ પૂરો. તો આપણે મનગમતું ચિત્ર છે આપણે આવડતું હોય તો આપણે સરસ મજાનું ચિત્ર દોરી અને એમાં શું કરી શકીએ, તો એમાં સરસ મજાનું ડ્રો કરી શકીએ. આ રીતે તમારે પહેલાં તો ડ્રો કરવાનું, પેન્સિલની મદદથી તમારે આકાર તૈયાર કરવાનો છે અને પેન્સિલ છે તમારી ઘૂંટી અને લાઇનિંગ ઉપર જ લઈ જવાનું છે. તો તમારું આ શું બની જશે, સરસ મજાનું ડ્રો થઈ જશે. આ રીતે તમારે તૈયાર કરવાનું છે, આ સરસ મજાનું ચિત્ર બની જશે આ રીતે. પછી તો કહે છે કે તમારે કેવી રીતે તૈયાર કરવાનું, તો આમાં કયો કલર પૂરશો, તો સરસ મજાનો વાદળી રંગ પૂરવાનો છે. કારણ કે આકાશ છે એ કેવા રંગનું હોય છે, તો આકાશ છે એ વાદળી રંગનું હોય, તો આપણે વાદળી રંગ પૂરશું સરસ મજાનો. નીલો રંગ છે ને જે દુધિયા કલર, એને આપણે કયો રંગ કહીએ છીએ, તો આપણે એને વાદળી રંગ કહીએ છીએ. તો આ સરસ મજાનું છો. પછી આ એક ચિત્ર બાકી છે એ તમારે તમારી જાતે સરસ મજાનું ડ્રો કરવાનું છે. આ જ રીતે તમારો શેપ કરવાનો અને તમારે આ રીતે તમારો શેપ કરી અને તમારું ચિત્ર તૈયાર કરવાનું છે. તો સરસ મજાના વળાંક સાથે તમે આ ચિત્ર ડ્રો કર્યું. હવે એમાં તમારે રંગ પૂરવાના છે, તો આ રીતે તમે રંગ પૂરી શકો છો. આ રીતે સરસ મજાનું રંગ પૂરવાના એટલે તમારું ચિત્ર સરસ મજાનું લાગશે. જો મેં પણ કર્યા, તમે પણ આ રીતે સરસ ડ્રો કરી અને તમારે પણ જાતે જ રંગ પૂરવાના છે અને સરસ મજાનું ડ્રો કરવાનું છે. આ રીતે તમારું ચિત્ર થયા જશે. તો તમારું શું બની ગયું, આ શું બન્યું છે બાળકો, તો શું બનાવ્યું મેં, તો એક વાદળ બની ગયું છે. તો આ તમારે તમારા કુદરતી દૃશ્યમાં પણ સરસ રીતે તમે બનાવી શકો છો. આ ડ્રો કર્યું છે એ શેનું ચિત્ર, તો કે વાદળનું ચિત્ર છે. તો તમારે વાદળનું ચિત્ર પણ આ જ રીતે બની જાય. પછી તમારી જાતે વાદળ બનાવવાનું કે, તો તમે તમારી જાતે વાદળ બનાવી શકો. આ રીતે તમારે વાદળ તૈયાર થઈ ગયું. તો તમે આ રીતે તમારું વાદળનું ચિત્ર બનાવી અને તમારું ડ્રો તૈયાર કરી લેશો. બરાબર બાળકો, સરસ. હવે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ફરીથી હું ચિત્ર દોરવાનું કહું ત્યારે તમારી જાતે જ તમારે આ ચિત્ર પૂર્ણ કરવાનું છે. હવે આવશે પછી આપણે કરવાનું ચિત્ર નંબર 3 છે કે તમારે તમારા નામની મદદથી તમારે ખૂટી અને સરસ મજાનું નામ તૈયાર કરવાનું છે. તો નામમાં છે શું છે, તો લખેલું નામ છે. જો પહેલાં આપણું આ ચિત્ર પૂર્ણ કરી લઈ પછી આપણે પાછી આ નામની ચર્ચા કરીશું. તો તમારું સરસ મજાનું કેવું સરસ વાદળ તૈયાર થઈ ગયું ને બાળકો, સરસ. વાહ, હં વાહ, સરસ છો. કેવું સરસ ચિત્ર તૈયાર થઈ ગયું. તો તમારે આ રીતે બધા તમારા આ જે આકારો છે એ સરસ મજાના મેં કર્યા છે, એ જ રીતે તમારે પણ દોરી લેવાના છે. અને ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળશું ત્યારે આપણે આ જે છે કયો છે શબ્દ, તો કે ગમત. તો આ ગમત છે એ ડબલ અક્ષરે લખેલું છે, તો આપણે એની ગમતને સરસ મજાનું દોરી ડ્રોઈંગ કરીશું અને ડ્રોઈંગ કરી અને એમાં આપણે શું કરવાનું છે, તો એમાં આપણે રંગ પૂરશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.